મજામાં પ્રિયજી પટેલ કન્યા વિદ્યાલયની હાઈસ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 અને વિષય ગુજરાતી એની આપણે ચર્ચા કરવાના છે। એમાં અત્યારે એકમ કસોટીના જે 29 અને 30 તારીખે જે પરીક્ષાની વાત છે એની આપણે આજે વાત કરવાની છે। એટલે આ વખતે 30 તારીખે ગુજરાતી વિષયનું 1, 2 અને 3 પાઠ છે એ પરીક્ષામાં પૂછાવાના છે। અને પરીક્ષામાં 25 માર્કનું જે પેપર છે એ રહેશે અને એને અનુલક્ષીને મેં આ વિડિયો છે એ તૈયાર કરેલો છે કે ભાઈ એ પહેલા બીજા અને ત્રીજા પાઠ અને કાવ્યમાંથી કયા જે એવા પ્રશ્નો છે કે જે તમને એ પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ શકે છે, બરાબર, અને તમે કઈ રીતના એના ઉપર ભારણ આપી શકો છો એ પ્રમાણે એ છે, બરાબર। એટલે હવે આપણે આમાં નજર કરીએ તો ખાસ જે છે જે પહેલું કાવ્ય સાંજ સમે સાંભળ્યો, તો તમને પરીક્ષામાં એવું વારંવાર પહેલો જ પ્રશ્ન એવો હોય જ છે કે ભાઈ સાંજ સમે સાંભળ્યો કાવ્યના લેખક કોણ છે, તો તમને પૂછાઈ શકે છે, બરાબર, કે લેખક કોણ છે, તો એના લેખક નરસિંહ મહેતા છે, બરાબર। તો તમારે આટલું એક માર્કનો ટૂંકો ને ટચ આવો જવાબ દેવાનો કે ભાઈ નરસિંહ મહેતા, પણ તમે જયારે જવાબ લખો ત્યારે તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો રહેશે, બરાબર। બીજો તમને પ્રશ્ન એ જ કાવ્યના આધારે પૂછાય કે ભાઈ સાંજ સમયે સાંભળ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર, અહીંયા મેં ટૂંકમાં લખ્યું છે, સાપડો કર્યું છે, પણ તમારે સાહિત્ય પ્રકાર, તો એ સાહિત્ય પ્રકાર શું છે, તો એને પદય કહેવામાં આવે છે અને ભક્તિ ગીત પણ કહેવામાં આવે છે, બરાબર। એટલે બીજો પ્રશ્ન આપણો એવો પૂછાઈ શકે છે। પછી આપણે વાત કરીએ તો ભાઈ આ જે કવિતા છે કે સાંજ સમયે સાંભળ્યો, તો એમાં અમુક શબ્દાર્થો છે જે એ કાવ્યને અનુલક્ષીને કદાચ ન સમજાય એવા છે અને પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે। તો કુંડળ, તો કુંડળ કોને કહેવાય, તો કાનમાં પહેરવાનું ઘરેણું એને કહેવાય કુંડળ, આ શબ્દ સમૂહમાંથી તમને પૂછાય, બરાબર, કે ભાઈ કાનમાં પહેરવાનું ઘરેણું તો એને શું કહેવાય કુંડળ, બરાબર। બીજું પીળા રંગનું રેશમી વસ્ત્ર તો એને શું કહેવાય પીતાંબર, આ મેં આ શબ્દાર્થમાં લખ્યું છે, પણ તમને તમારે જે શબ્દ સમૂહમાં આ પ્રશ્ન બે પૂછાઈ શકે એવા છે, પીળા રંગનું રેશમી વસ્ત્ર તો એને કહેવાય પીતાંબર, બરાબર। પછેડી તો શું કહેવાય, એને ઓઢવાની જાડી જે ચાદર હોય ને એને કહેવાય પછેડી, બરાબર। ચુવા તો એ તમને સમાનાર્થી શબ્દો છે અથવા શબ્દાર્થ છે એમાં પૂછાય કે ભાઈ ચુવા તો સુગંધી તેલ, એક પ્રકારનું સુગંધિત એવું તેલ છે, બરાબર। ચંદન તો એને શું કહેવાય સુખડ, હેમ એટલે સોનું, આળ એટલે આક્ષેપ, બરાબર। આલિંગન દેવું, આલિંગન દેવું એટલે શું કહેવાય એને ભેટવું, આલિંગન દેવું એટલે ભેટવું, વારવું તો કુરબાન થઈ જવું, રૂઢિપ્રયોગમાં પૂછાઈ શકે તમારે વારવું તો કુરબાન થઈ જવું। પછી તમને પરીક્ષામાં એમાંથી કદાચ ખાલી જગ્યા પૂછાય, બરાબર, તો ખાલી જગ્યા આવી રીતે પૂછાય કે ભાઈ હરી હળ ધરનો વીરો એટલે ખાલી જગ્યાનો વીરો એટલે કોનો વીરો, તો કોનો વીરો છે બલરામનો વીરો, ફરીથી એક વાર હરી હળ ધરનો વીરો એટલે ખાલી જગ્યાનો વીરો, તો કોનો વીરો, કાવ્યમાં કોની વાત કરેલી છે તો બલરામની એટલે બલરામનો વીરો। બીજી ખાલી જગ્યા સાંજ સમયે સાંભળ્યો ખાલી જગ્યાથી આવે છે, તો સાંજ સમયે સાંભળ્યો ક્યાંથી આવે છે તો વૃંદાવનથી આવે છે, બરાબર, તો ખાલી જગ્યામાં તમારે શું લખવાનું વૃંદાવન। બીજા તમને ખરા ખોટા આવા પૂછાય કે ભાઈ વાલાજીનું રૂપ મહાશુભકારી છે, તો એ સાચું છે ખોટું છે, તો કવિતામાં તમને મેં જે સમજૂતી આપી છે એમાં તમને કેમાં આવે છે કે વાલાજીનું રૂપ મહાશુભકારી છે, તો વાત સાચી છે એટલે એ શું કરવાનું સાચું, બરાબર। રાત્રિને સમે સુંદરવર સામળ્યો વૃંદાવનથી આવે છે, તો રાત્રિના સમય થોડી ના આવે છે, એમાં કયા સમય આવે છે તો સાંજના સમયમાં આવે છે, રાત્રે આવતા નથી એટલે એ વાત છે ખોટી, એટલે તમારે શું કરવાનું ખોટું કરવાનું, બરાબર। પછી તમને એ જ કાવ્યના આવા જોડકા પૂછાય છે, બરાબર, તો જોડકા ઉપર થોડીક એક આપણે નજર કરીએ, મસ્તક ઉપર, તો બરાબર મસ્તક ઉપર એટલે મોરનું મુકુટ જ હોય ને મસ્તક ઉપર, બરાબર, મસ્તક ઉપર આલિંગન દીધું એ ના આવે, કુંડળ એ ના આવે, ગિરધર શુભ એ ના આવે, પણ શું આવે મોર મુગટ, કાને તો કાનમાં શું પહેરેલું હતું કૃષ્ણ ભગવાને કુંડળ, તો એની સાથે કુંડળ આવે। પછી ગોવાળોમાં, તો ગોવાળમાં કોણ શોભતું હતું ગિરિધર, એટલે કૃષ્ણ ભગવાન શોભતા હતા એટલે ગિરિધર આવે। આડ કરી, તો કાવ્યમાં એની પંક્તિ સાથે જોડાયું, તો આડ કરી આલિંગન દીધું, બરાબર। અને આ રીતે તમને જોડકા પૂછાય, એટલે આ કાવ્યમાં તમને આ જે પ્રશ્નો છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે, એટલે ખાસ કરીને તમારે આ પ્રશ્નો છે એની તૈયારી કરવી અને આને અનુલક્ષીને તમારે
તમને હવે ખબર પડે કે ભાઈ આવા ખાલી જગ્યા છે, આવા ખરા ખોટા છે, આવા શબ્દાર્થો છે, તમને પૂછાઈ શકે છે. તો એકવાર નજર ત્યાં પણ કરવું. બીજો આપણે પાઠ છે ચોરી અને પ્રાચી. તો તમને પ્રશ્ન એમાંથી પૂછાય કે ભાઈ એના લેખક કોણ છે, તો ગાંધીજી. ચોરી અને પ્રાચી પાઠના લેખક કોણ છે, તો ગાંધીજી છે. બીજું એ જ પાઠમાં એમ કે ભાઈ ચોરી અને પ્રાચી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, તો શું છે? આત્મકથા અંશ છે. એનો સાહિત્ય પ્રકાર શું છે? આત્મકથા અંશ. અને એમ ત્રીજો પ્રશ્ન એવું પણ પૂછે કે ભાઈ ચોરી અને પ્રાચી પાઠ છે તેમાંથી લેવામાં આવ્યું છે, તો એ સત્યના જે પ્રયોગ છે એમાંથી લીધેલું છે. શેમાંથી લીધેલું છે? સત્યના પ્રયોગોમાંથી. બરાબર, આ પ્રશ્ન તો કોમન છે, આમાંથી તમને પૂછાશે જ. એક કે બે માર્કનો ફરજિયાત આમાંથી કોઈ પણ ત્રણ માંથી આવી શકે છે, એટલે ખાસ તમારે એના ઉપર ધ્યાન રાખવું. પછીની વાત કરીએ આપણે તો ખાલી જગ્યા. તો મારા કાકાને ખાલી જગ્યા પીવાની ટેવ હતી. તો આપણે પાઠમાં અભ્યાસ કર્યો છે એટલે આપણને ખબર છે કે ભાઈ એમના કાકાને શેની ટેવ હતી, તો બીડી પીવાની. તો આપણે આમાં લખીએ ખાલી જગ્યામાં બીડી પીવાની. બીજું, કેદારજીને મંદિરે ખાલી જગ્યામાં ઘી ચડાયું. તો બરાબર, શેમાં જે કેદારજીને મંદિરે જયારે ગાંધીજી ગયા ત્યારે એમાં શેમાં ઘી ચડાવ્યું હતું? તો દીપમાળામાં. બરાબર, હવે ખરું ખોટું વાત કરીએ તો મારા એકરારથી પિતાજી મારા વિશે નિર્ભય થયા. એ વાત સાચી છે. બરાબર, એ ગાંધીજી જયારે પોતે કબૂલ કર્યું હતું પોતાનો દોષ, ત્યારે એમના પિતાજી એમના વિશે નિર્ભય થયા કે આ બાળક છે ક્યારે ખોટું કરશે નહીં. તો એ વાત સાચી છે. બરાબર, બીજું આપણે જોઈએ કે કાકાને બીડીના ઠૂંઠા ફેંકી દે ત્યારે ચોરવાનું અમે શરૂ કર્યું. ત્યારે ગાંધીજી એવું જ કરતા હતા. જયારે એમના કાકા છે એ પોતે એ બીડી જે છે પીને ફેંકી દેતા હતા ત્યારે ગાંધીજી શું કરતા હતા? ઠૂંઠાને ચોરવાનું શરૂ કરી દીધું. એટલે વાત સાચી છે કે આપણે અહીંયા સાચું લખશું. બરાબર, પછી આવી રીતે તમને પરીક્ષાની દ્રષ્ટિએ મને જોડણી છે પૂછાઈ શકે. તો પ્રાયશ્ચિત આમ લખેલું તમે પ્રાયશ્ચિત, તો આપણે આમ લખવું પડે પ્રાયશ્ચિત. બરાબર, પછી એવું લખ્યું પ્રતિકૂળ, તો પ્રતિકૂળમાં તમારે પ્રતિ બે એમ કે છે, પણ કુળમાં જે કુ છે ને રસવા વાળું એ તમારે એમાં પરિવર્તન થાય છે, એટલે એ થોડીક એક નજર તમારે કરવાની રહેશે. પછી વાત કરીએ તો કારણ જણાવો. તમને એવું પણ પૂછાઈ શકે છે એક માર્કમાં કે ભાઈ ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નહોતી. કેમ ગાંધીજી જીભ નહોતી ઉપડતી? જયારે એમણે ચોરી કરી ત્યારે ભૂલ એમની સ્વીકારવામાં એમની જીભ નહોતી ઉપડતી, પણ એમને એવો ડર નહોતો કે ભાઈ મારા પિતાજી મને મારશે, પણ એમને એવો ડર હતો કે ઈ પોતે પોતાના ઉપર ક્રોધ કરશે અને પોતે પોતાનું માથું કૂટશે, એટલા માટે એમની જીભ નહોતી ઉપડતી. એટલે એવું તમે કારણ દર્શાવી શકો છો. પછી આપણે વાત કરીએ કે ગાંધીજીએ પિતાજીને ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવાનું અને માફી માંગવાનું નક્કી કર્યું, કારણ કે એમને અંદરથી જ્ઞાની થઈ ગઈ હતી, એટલા માટે એમણે નક્કી કર્યું હતું ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવાનું. એમની સામે એમને બોલવાની હિંમત થતી નથી. પછી આપણે વાત કરીએ તડપતા શબ્દની એ પાઠમાંથી. તો આવો ડોકળો આવું પૂછાઈ શકે. ડોકળો તો શું કહેવાય? જૂના ચલણ અનુસાર એમ કહેવાય છે એક પ્રકારનો જે રૂપિયો આપણે પૈસા. બરાબર, એને પહેલાના સમયમાં શું કહેતા હતા? ડોકળો કહેવાતું હતું. બરાબર, પછી આપણે જોઈએ કે રૂઢિ પ્રયોગ પૂછાય કે ભાઈ હિંમત ન ચાલવી. તો હિંમત ન ચાલવી એટલે વિશ્વાસ ન રહેવો એવું પૂછાય. પછી જીભ ન ઉપડવી, તો બોલવાની હિંમત ન થવી. બરાબર, આ જે છે પ્રશ્નો છે એ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે. પછી આપણે વાત કરીએ ત્રીજા કાવ્યની. તો ત્રીજા કાવ્યમાં પણ તમને એ જ પ્રશ્ન પૂછાય છે ભાઈ પછી સામણીઓ જે બોલ્યા એના લેખક કોણ છે? તો કોણ છે? પ્રેમાનંદ. ફરીથી એકવાર, પછી સામણીઓ જે બોલ્યા એના લેખક કોણ? પ્રેમાનંદ. એ જ કાવ્યમાંથી પૂછાય છે ભાઈ પછી સામણીઓ જે બોલ્યા જે કાવ્ય છે એ શેમાંથી લીધેલું છે? તો સુદામા ચરિત જે આખ્યાન ખંડ છે એમાંથી લીધેલું છે. ફરીથી સુદામા ચરિત આખ્યાન ખંડમાંથી લેવામાં આવ્યું છે. અને પછી સામણીઓ જે બોલ્યા એનો સાહિત્ય પ્રકાર જયારે તમને પૂછવાય ત્યારે તમે શું લખશો? કડવું આખ્યાન ખંડ. ફરીથી, પછી સામણીઓ જે બોલ્યા એ જે છે એનો સાહિત્ય પ્રકાર શું છે? તો કડવું આખ્યાન ખંડ. એમાંથી જોડતા એક કાવ્યમાંથી પૂછાય તમને કે ભાઈ ભારા. બરાબર, તો ભારા કોની સાથે આવે? તો કાષ્ઠના લાકડું જે છે એના જ ભારા તૈયાર કરી હતા ને તેની સાથે જોડવાનું થાય. રણછોડ, તો રણછોડ એટલે કોણ હતા? શ્રી કૃષ્ણ ભગવાન. પછી અતુટ મધુર મૈત્રી, તો બે કોની અતુટ મધુર મૈત્રી હતી? શ્રી કૃષ્ણ અને સુદામાની હતી. સોમ દ્રષ્ટિ, તો કોની ઉપર? શ્યામની જે છે સોમ દ્રષ્ટિ એ પોતે સુદામા ઉપર પડી હતી, તો શ્યામની. બરાબર, આ રીતે તમે જોડતા જોડવાના થશે. પછી તમને સમાનાર્થી આ જે કાવ્ય છે એમાંથી પૂછાય કે ભ્રાત, તો ભ્રાત એટલે કાષ્ઠ. પૂછાય તો લાકડું અને
સોમ એટલે ચંદ્ર બરાબર એટલે ચંદ્ર જે વિશિષ્ટ દ્રષ્ટિ વર્ષાવી એમ તડકામાં પૂછાય તો પછે તો પછી પછે તો પછી દહાડો તો દિવસ દહાડો તો શું થાય દિવસ અને પાસ એટલે પાસે ફરીથી પાસ એટલે પાસે પછી તમને આવા શબ્દ સમૂહ પૂછાય છે પરીક્ષામાં કે ભાઈ ગોરના પત્ની તો શું કહેવાય ગોરાણી ગોરના પત્ની એટલે ગોરાણી જાડી ધારે વરસતો વરસાદ એટલે શું કહેવાય મૂશળધાર જાડી ધારે વરસતો વરસાદ એટલે મૂશળધાર બરાબર આ પ્રકારે શબ્દ સમૂહ તમને એ કાવ્યમાંથી આવી શકે છે પછી આપણે વાત કરી આવી જોડણી પૂછાય કે ભાઈ સાંદિપની ઋષિની વાત કરી છે તો સાંદિપની કઈ રીતે લખાય તો સાચું જો સાંદિપની આ રીતે લખાય છે એટલે તમે એક વાર નજર કરજો સાંદિપની બરાબર પછી મૂશળધાર આવી રીતે લખ્યો પણ એની સાચી જોડણી શું થાય તો મૂશળ कदाच मोटो प्रश्न पूछाय त्यारे तमारे ए प्रश्न नो जे भावार्थ छे आखो तमे एमां लखी शको छो एटले तमारे ए मार्क आवी जाय पण आ जे टूंका प्रश्नो छे ए खास तमारे एक एक वार नजर करवानी कारण के आमां मार्क जो तमे ચૂકો તો તમને એકય માર્ક મળે નહીં મોટો પ્રશ્ન છે એમાં તમને બે ત્રણ માર્ક જે છે એ તો તમને મળી જવાના છે એટલે ખાસ કરીને તમારે આ બધી વસ્તુઓ પર ધ્યાન રાખવાનું થશે બરાબર બીજું કઈ તમને પ્રશ્ન હોય અને તમને પરીક્ષા દ્રષ્ટિ એમ થાય કે મને નથી સમજાતું અથવા મારે કઈ બીજું વધારાનું પૂછવું છે તો તમે મને વોટ્સઅપમાં જે છે શેર કરીને પૂછી શકો અથવા કોલ કરીને પણ પૂછી શકો છો વસ્તુ